गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे पाठ आठनुं स्वाध्याय पोथीमां जोता हता। हवे जे स्वाध्याय बाकी छे तेनी शरूआत आजे आपणे पाछा करीए। तो दरेक विद्यार्थी मित्रों अहींया ध्यान आपशो। चालो, बिल्ली मासीए आओ कोणे कहे छे ते लखो। बिल्ली मासीने आवू कोण कहे छे ते लखो। અહીંયા ઘણી કોણ વાક્ય બોલે છે તે આપણે અહીંયા લખવાનું રહેશે। તો આપણે પાઠના આધારે અહીંયા જોઈએ। પહેલું છે, લો બિલ્લી બહેન આ કપાસ। શું કહે છે પહેલું? લો બિલ્લી બહેન આ કપાસ। તો સૌથી પહેલાં તમને ખબર જ છે કે કપાસ કોણ આપે છે? તો ખેડૂત। એટલે આ વાક્ય કોણ બોલ્યું હશે? તો ખેડૂત। બીજું છે, કપાસ મેં પીંજી આપ્યો છે ભૂલતા નહીં। શું કહે છે? કપાસ મેં પીંજી આપ્યો છે ભૂલતા નહીં। તો આ વાક્ય કોણ કહે છે? પિંજારો। કોણ કહે છે? પિંજારો। ત્રીજા નંબર પર છે, સરખા ઊભા રહો સરખું માપ લેવા દો। શું કહે છે? સરખા ઊભા રહો સરખું માપ લેવા દો। તો શું આવશે? દરજી। આપણું માપ કોણ લે છે? આપણે કપડાં સીવવા જઈએ તો માપ કોણ લે છે? દરજી લે છે। જો આપણે સરખા ન ઊભા રહીએ તો આપણું માપ બરાબર આવે નહીં। ચોથું છે, કપડાં ધોવાઈ ગયા છે ઇસ્ત્રી બાકી છે। કોણ કહે છે આવું? ધોબી। કોને કહે છે? બિલ્લી માસીને। કપડાં ધોવાઈ ગયા છે ઇસ્ત્રી બાકી છે। પાંચમો નંબર, ચંપલને પોલિશ પણ કરી છે। ચંપલને પોલિશ પણ કરી છે। કોણ કહે છે? મોજી। છઠ્ઠો નંબર, બિલ્લી માસી લાકડાની ગાડી ગમી તો ખરી ને। બિલ્લી માસી લાકડાની ગાડી ગમી તો ખરી ને। તો શું આવશે? સુથાર। સાતમો નંબર, મારા ઘરનું પાણી ખૂબ ઠંડુ થશે। મારા ગળાનું પાણી ખૂબ ઠંડુ થશે। તો શું આવશે? કુંભાર। આવું વાક્ય કોણ બોલે છે? કુંભાર બોલે છે। કોને કહે છે? બિલ્લી માસીને। ગીત ગાઓ કારીગરનો મેરો। આગળ આપણે ચોપડીમાં જોઈ ગયા, પાછા જોઈએ, જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો, ચાકરોને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, માટીમાંથી માટલીનો ઘટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેરો, ગામ્યો કારીગરનો મેરો, લેલુને ઓ રંબો લઈને આવ્યા કરિયાભાઈ, ઈંટમાંથી ચણી ચણીને મહેલ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેરો ભાઈ, જામ્યો કારીગરનો મેરો, કરવટ વાસલો વિંદરું લઈને આવ્યા સુથારભાઈ, લાકડા કામ કરીને એ તો રંગ ચરાવે કેવો, જામ્યો કારીગરનો મેરો ભાઈ, જામ્યો કારીગરનો મેરો, એરણને ડમર લઈને આવ્યા લુહારભાઈ, લોરું ટીપી જોટ જોટામાં પલંગ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેરો ભાઈ, જામ્યો કારીગરનો મેરો, સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપર કાપી જોટ જોટામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેરો, જામ્યો કારીગરનો મેરો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામરું કાપી જોટ જોટામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેરો ભાઈ, જામ્યો કારીગરનો મેરો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ડોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પારી દે કેવો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ડોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પારી દે કેવો, જામ્યો કારીગરનો મેરો, અસ્ત્રો કાટર દર્પણ કાસ્કો લાવ્યા વારણભાઈ, ફુવારો છાટી બાલ કાપીને વટ પારી દે કેવો, જામ્યો કારીગરનો મેરો। આગળ ચિત્રોવાળા શબ્દ ગીતમાંથી શોધીને લખો। આગળ આપણે જે ગીત જોયું તેના આધારે આપણે અહીંયા ઘણી ખાલી જગ્યા લખવાની છે। પહેલું છે, ચાકરોને ખાલી જગ્યા લઈને આવ્યા કુંભારભાઈ।
तो શું આવશે? ચાકરો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, એટલે ખાલી જગ્યામાં શું આવશે? ટોપલો. બીજી ખાલી જગ્યા છે, ઈંટમાંથી ચણી ચણીને ખાલી જગ્યા બનાવે છે, તો શું આવશે? ઈંટમાંથી ચણી ચણીને મહેલ બનાવે છે. શું બનાવે છે? મહેલ બનાવે છે. ત્રીજો નંબર, ખાલી જગ્યા વાસ્લો વિંદરું લઈને આવ્યા સુથારભાઈ. ખાલી જગ્યા વાસ્લો અને વિંદરું લઈને આવ્યા સુથારભાઈ, તો શું આવે? કરવટ. શું આવશે? કરવટ. ચોથો નંબર, એરણને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. તો એરણને ઢમણ લઈને આવ્યા લુહારભાઈ, ખાલી જગ્યામાં શું આવશે? ઢમણ. પાંચમો નંબર છે, લોરું ટીપી જોટ જોટામાં ખાલી જગ્યા બનાવે છે, તો પલંગ. શું આવશે ખાલી જગ્યામાં? પલંગ. લોરું ટીપી જોટ જોટામાં પલંગ બનાવે કેવો. છઠ્ઠો નંબર, સોય ટેપને ખાલી જગ્યા લઈને આવ્યા દરજીભાઈ. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ. સાતમો નંબર, તે કાપડ કાપી જોટ જોટામાં ખાલી જગ્યા બનાવે છે, તો કોટ બનાવે છે. શું બનાવે છે? કોટ બનાવે છે. આઠમો નંબર, તે ચામડું કાપી જોટ જોટામાં ખાલી જગ્યા બનાવે છે, તો બૂટ બનાવે. શું બનાવે? તે ચામડું કાપી જોટ જોટામાં બૂટ બનાવે છે. નવમો નંબર, સાબુ પાવડર ખાલી જગ્યા લઈને આવ્યા ઢોભીભાઈ. તો સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ઢોભીભાઈ. દસમો પ્રશ્ન, અસ્ત્રો ખાલી જગ્યા દર્પણ કાસ્કો લાવ્યા વારણભાઈ. તો અસ્ત્રો કાટર દર્પણ કાસ્કો લાવ્યા વારણભાઈ. ચાલો અહીંયા આપણે ગીતના આધારે ખાલી જગ્યા લખાઈ ગઈ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ 10 ખાલી જગ્યા તમારી નોટબુકમાં લખવાની રહેશે. એના પછીના જે નીચેના પ્રશ્ન છે તે પણ તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન પણ નોટબુકમાં લખે. પહેલો પ્રશ્ન છે, કુંભારભાઈ શું લઈને આવ્યા છે? તો કુંભારભાઈ ચાકરોને ટોપલો લઈને આવ્યા છે. શું આવશે? કુંભારભાઈ ચાકરો ને ટોપલો લઈને આવ્યા છે. બીજો પ્રશ્ન, લેલું ને ઓરંબો લઈને કોણ આવ્યું છે? તો લેલું અને ઓરંબો લઈને કડિયાભાઈ આવ્યા છે. કોણ આવ્યા છે? લેલું ને ઓરંબો લઈને કડિયાભાઈ આવ્યા છે. ત્રીજો પ્રશ્ન, વાસલો અને વિંદરાનો ઉપયોગ કોણ કરે છે? તો વાસલો અને વિંદરાનો ઉપયોગ સુથારભાઈ કરે છે. કોણ કરે છે? સુથારભાઈ કરે છે. ચોથો પ્રશ્ન જોઈએ, લુહારભાઈ સાને ટીપીને પલંગ બનાવે છે? તો લુહારભાઈ લોરુને ટીપીને પલંગ બનાવે છે. લુહારભાઈ શું કરે છે? લોડું ગરમ કરે છે અને તેને ટીપીને પલંગ બનાવે છે. દરજીભાઈ કાપડ કાપી શું બનાવે છે? તો દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે. શું બનાવે છે? દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે. રાપીને પોલીશનો ઉપયોગ કોણ કરે છે? તો રાપી ને પોલીશનો ઉપયોગ મોચીભાઈ કરે છે. રાપી અને પોલીશનો ઉપયોગ મોચીભાઈ કરે છે. સાતમો પ્રશ્ન છે, ઢોભીભાઈ કપરાને ચોખ્ખા કરીને શું કરે છે? તો ઢોભીભાઈ સૌથી પહેલાં શું કરે છે? કપરા ધોઈ છે. શું કરે છે? કપરા ધોઈને ચોખ્ખા કરીને અસ્ત્રી કરે છે. શું કરે છે? ઇસ્ત્રી કરે છે. એટલે કે કપરાને ધોઈ છે અને તેને ચોખ્ખા કરીને ઇસ્ત્રી કરે છે. આઠમો સવાલ, વારણભાઈ શું છાંટીને વાર કાપે છે? તો વારણભાઈ ફુવારો છાંટીને વાર કાપે છે. વારણભાઈ શું કામ કરે છે?
તો ફુવારો છાંટીને વાર કાપે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને નોટબુકમાં લખવાનું કીધું તે સરસ અને ચોખ્ખા અક્ષરે નોટબુકમાં લખીને મને ફોટો પાડીને મોકલવો. હવે આગળનો જે પાઠ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું.